ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ કપરી સ્થિતિને લઈને મુખ્યમંત્રી રૂપાણીના સચિવ અશ્વિની કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઈકાલથી શરૂ થયા છે, જેમાં 1,80,000 શ્રમિકો કામે લાગ્યા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે, શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે. આ ઉપરાંત 27 એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત થશે અને 30 મે સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે. ખેડૂતોને SMS થી સમય અને તારીખ જણાવવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુજલામ સુફલામ જલ અભિયાન એ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે અને આ અભિયાનની મુદ્દત 10મી જૂન સુધીની રહેશે. એટલે કે 20મી એપ્રિલથી 10મી જૂન સુધી સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળની ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ આવેલા તળાવો, ચેકડેમો, બંધારા, નદીઓ એના ઊંડા કરવાની કામગીરી હાથ ધરવાની રહેશે. આ કામગીરીમાં મનરેગા, લોકભાગીદારી અને વિભાગીય રીતે કામગીરી કરવામાં આવશે. ખેડૂતો આ માટી કોઈ પણ જાતના મૂલ્ય વગર, એટલે કે વિનામૂલ્યે મફતમાં પોતાના ખેતર માટે લઈ જઈ શકશે અને માટીના વપરાશ બદલ કોઈ પણ જાતની રોયલ્ટી ખેડૂતોએ ચૂકવવાની રહેશે નહીં. પરંતુ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવાની જે સરકારશ્રીની યોજના છે, એ યોજના ઉપર જ્યારે કામ ચાલે ત્યારે પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા ત્યાં કરવાની રહેશે.